हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। प्रीवियसली आपने તમારો યુનિટ 1 એના ચેપ્ટર 1 એટલે કે ધ એન્ટરપ્રેન્યોરની અંદર લીડરશિપ જે છે એ ડિસ્કસ કરતા હતા। લીડરશિપ ની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, મીનિંગ એન્ડ ડેફિનેશન। બરાબર, તમને ડેફિનેશન આપેલ છે પીટર એફ ડ્રકર, જ્યોર્જ ટેરી એઝ વેલ એઝ બીજા બે જે ઇકોનોમિસ્ટ છે એ લોકોની ડેફિનેશન તમને આપેલી છે। હવે સી ડેફિનેશન સમજ્યા પછી આપણને આઈડિયા આવી ગયો કે લીડર કેવો હોવો જોઈએ। પછી આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ પણ જોયા કે ના ના આ વાત સાચી છે કે ભાઈ આપણે જેવું કહીએ છીએ લીડર એવો જ છે। બરાબર, તો આપણે એ વસ્તુ જોઈ। હવે નેક્સ્ટ પાર્ટ ની અંદર આપણે એનું ઇમ્પોર્ટન્સ એઝ વેલ એઝ એસેન્શિયલ ક્વોલિટી જોઈએ। એક વસ્તુ તમને ક્વેશ્ચન થતો હશે મળ્યું કે મેડમ ક્વોલિટી ને કેરેક્ટરિસ્ટિક્સ માં ફર્ક શું, ક્વોલિટી અને કેરેક્ટરિસ્ટિક્સ માં ફર્ક શું? તો પહેલી વસ્તુ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એ વસ્તુની લાક્ષણિકતાઓ છે। જ્યારે ક્વોલિટીઝ એટલે શું, તો કે એક એલિમેન્ટ છે કે આ તો આટલી વસ્તુ તો જે છે એ તમારે હોવી જોઈએ તો તમે લીડર બની શકો છો। ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી પર્ટિક્યુલરલી ક્વોલિટીઝ ઓફ લીડરશિપ। ફાઇન, સો લેટ અસ ડિસ્કસ શું આ લોકો કહેવા માંગે છે તમને ઇન કન્ટેક્સ્ટ ટુ ઇમ્પોર્ટન્સ। બરાબર, કઈ રીતે લોકો લીડરશિપના ઇમ્પોર્ટન્સને જુએ છે। ફાઇન, સી ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશિપની અંદર તમને એક વસ્તુ આપી, એમાં પહેલું નામ આપ્યું છે સેટિંગ ગોલ્સ। બરાબર, એટલે શું, તો કે શું કામ લીડરશિપ ઇમ્પોર્ટન્ટ છે? તો કે ભાઈ તમારે એક ગોલ સેટ કરવા છે અને એ ગોલ સેટ કર્યા પછી એ ગોલને અચીવ કરવા છે, ધેન યુ વિલ નીડ લીડરશિપ। તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ શું કામ જરૂરિયાત પડે લીડરશિપની? આ ગોલ તો આપણે સેટ કરીને અચીવ કરી શકીએ, બિલકુલ કરી શકીએ, પણ જો ટીમ મેમ્બર હોય અને ટીમ હોય તો જલ્દીથી ગોલ અચીવ થાય। આજે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારો બિઝનેસ છે બરોબર, તમે એન્ટરપ્રિન્યોર તરીકે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ઉદ્યોગ સાહસિક તરીકે। હવે આ બિઝનેસની અંદર તમે કોઈ પણ લોકોને હાયર નથી કરતા, કોઈ પણ એમ્પ્લોયસ લોકોને હાયર નથી કરતા, તો શું સિચ્યુએશન શું આવે? તો કે હવે જે કોઈ પણ વ્યક્તિ છે બરાબર એ એકલો કેટલું કરી શકે, એટલે તમે એકલા કેટલું કરી શકશો? તમે કંઈ પ્રોડક્શન મેનેજમેન્ટનું કામ કરશો, માર્કેટિંગ એક્ટિવિટી એ તમે કરશો, એચઆર મેનેજમેન્ટ હ્યુમન રિસોર્સિસ એ તમે કરશો, કે મશીનરી ઉપર કામ એ તમે કરશો? ના, આ વસ્તુ પોસિબલ નથી। તો તમારે દરેક લેવલે છે એક ટીમ મેમ્બરની જરૂરિયાત પડે। તમે આજે ગોલ અચીવ કરી રહ્યો કે 2 વર્ષ પછી મારા બિઝનેસને મારે આ જગ્યાએ પહોંચાડવો છે કે જેમાંથી મને એટલીસ્ટ મહિને 5-10 લાખની રેવન્યુ જનરેટ થાય, તો ડેફિનેટલી યુ હેવ ટુ ફોર્મ ધ ટીમ। અને તમારે દરેક સમયે ટીમની જરૂર પડશે, પછી એ સીઈઓ લેવલે બોર્ડ મેમ્બર્સ હોય, મિડલ લેવલે મેનેજર્સ લોકો હોય, કે બોટમ લેવલે એમ્પ્લોઈઝ લોકો લેબર્સ લોકો હોય, કે સુપરવાઇઝર્સ લોકો, યુ વિલ નીડ ધેમ, એના વગર તમારો બિઝનેસ ચાલશે નહીં। તો સેટ ગોલ સેટ કરવા માટે લીડરશિપની જરૂરિયાત છે। સિમ્પલી લીડર હોય અને ટીમ મેમ્બર્સ કામ કરતા હોય તો જ તમારો જે છે એ ગોલ અચીવ થઈ શકે। ફાઇન, નેક્સ્ટ પાર્ટની અંદર તમને કીધું છે મોરાલ ડેવલપમેન્ટ। તમને એવું ક્વેશ્ચન થયું વોટ ઇઝ ધી મિનિંગ ઓફ મોરાલ ડેવલપમેન્ટ? મોરાલ એટલે કે સિદ્ધાંતો, અમુક છે ને સિદ્ધાંતો હોય લાઈફની અંદર જેમાં તમને તમે નાનપણથી છે ને મમ્મી પપ્પાએ તમને અમુક વસ્તુ તો શીખવાડેલી છે, અમુક સિદ્ધાંતો શીખવાડેલા છે। શું? તો કે આ વસ્તુ કરો છો તો એ સાચી છે, આ કરો છો એ ખોટી છે, સાચા ખોટાનો સિદ્ધાંત, આ જગ્યાએ તમે સાચા છો, આ જગ્યાએ સામેવાળી વ્યક્તિ સાચી છે, અહીંયા તમારું કામ છે, અહીંયા તમારું કામ નથી, અહીંયા તમારી નિર્ણય શક્તિનો તમે ઉપયોગ કરી શકો છો, અહીંયા નથી કરી શકતા। આ બધું શું છે? તો કે અમુક સિદ્ધાંતો, જીવન જીવવાના સિદ્ધાંતો। એવી રીતે લીડરશિપની અંદર તમે છે ને તમારા ટીમ મેમ્બર્સને મોરાલ શીખવાડી શકો, અમુક સિદ્ધાંતો શીખવાડી શકો। એના લીધે થાય શું સિદ્ધાંતો શીખવાડવાથી? તો કે એનું ડેવલપમેન્ટ થાય, એનો વિકાસ થાય। આજે હું તમને અમુક વસ્તુ શીખવાડું કે ભાઈ આમ નહીં ને આમ કરો, અધર ધન ધેટ આવી એક્ટિવિટીઝ કરો, તો એનાથી તમારું જે છે એ એક સિદ્ધાંત મુક્તા જે છે એ ડેવલપ થાય છે। ફાઇન, નેક્સ્ટ તમને કહે છે વિલિંગ પાર્ટિસિપેશન। તમે જ્યારે લીડર બનતા હોય ને તો લોકો સ્વ ઈચ્છાએ આવે, પણ તમે બોસ બનો ને એટલે લોકો નીકળવા માંડે, કોઈને બોસશિપ ના ગમે। આજે હું બોસ થઈ અને તમારા ઉપર ઓર્ડર કીધા રાખું તમને, અને જે છે એ તમે કામ નથી કરતા તો હું તમને જેમ તેમ કહું, આ વસ્તુ કોઈને ના ગમે, બધાને એક સ્વાભિમાન હોય ને,
સેલ્ફ રિસ્પેક્ટ ઉપર તમે જાઓ એટલે પછી કોઈ બોસ લોકો જતા હોય, હજુ તો તમે ગયા નથી માર્કેટની અંદર, તમે જોબ કરતા નથી, જોબ કરશો ને ધેન યુ વિલ ગેટ ધી આઈડિયા. તમને તમારા ટીચર્સ લોકોને તમારા મમ્મી પપ્પા લોકો સ્ટ્રિક્ટ લાગતા હશે જ્યાં સુધી તમે તમારા બોસ નામના પાણીને નહીં મળો. આ રિયાલિટી છે બરાબર. જ્યાં સુધી તમે તમારા બોસને નહીં મળો ને ત્યાં સુધી તમને તમારા ટીચર્સ લોકો, તમારા ફેકલ્ટી મેમ્બર્સ કે તમારા મમ્મી પપ્પા તમને બહુ સ્ટ્રિક્ટ લાગશે. વન્સ યુ ગોટ અંડર ધી બોસ ધેન યુ વિલ રિયલાઇઝ કે નહીં ટીચર્સ લોકો એટલા બધા સ્ટ્રિક્ટ નહોતા. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. ટીમ બનાવો છો તો વિલિંગલી લોકો પાર્ટિસિપેટ કરવા આવશે એન્ડ દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ થિંક. કારણ કે જે વસ્તુ તમે સ્વ ઈચ્છાએ કરો ને એ વસ્તુ ક્યારેય તમે ઇન્ફ્લુઅન્સ નીચે નથી કરી શકતા, બોસશીપ નીચે ના કરી શકો. તમે કે મમ્મી પપ્પાને કે મમ્મી મને આ વસ્તુ કરવા દેવાની મારી ઈચ્છા છે, કેમ કે તમને એની અંદર કરવાની મજા આવે. તો જે વસ્તુની અંદર વિલિંગ કોઓપરેશન તો પાર્ટિસિપેશન ઇટ ઇઝ ધ ગુડ થિંગ. નેક્સ્ટ તમને કહે છે એન્કરેજિંગ ઇનિશિએટિવ. ઇનિશિએટિવ કોઈ જગ્યાએ લેવું કે કોઈ જગ્યાએ પ્રથમ પગલું ઉપાડી અને આગળ વધવું આ વસ્તુને એન્કરેજ કરે છે લીડરશીપ. બરાબર, લીડરશીપ તમે ફોર્મ કરો છો, પાછળ લોકો જે છે એ ટીમ મેમ્બરની અંદર તમારી સાથે ઊભા છે, લોકો તમારી પાછળ ઊભા છે, તમારી સાથે ઊભા છે, તો તમે ઇનિશિએટિવ લેવાથી ડરશો નહીં. તમારે કોઈ નવું કામ કરવું હોય છે ને તમે ટીમ મેમ્બર્સને કહેશો કે ચાલો ને આપણે આવી કંઈક નવી વસ્તુ કરીએ, માર્કેટની અંદર એવું કંઈક કરીએ કે જે બીજા કોઈ લોકો નથી કરતા. સો ઇનિશિએટિવ જે છે એને તમે લોકો શું કરો છો તો કે એન્કરેજ કરો છો, એને પ્રેરણા આપો છો. ફાઇન, નેક્સ્ટ તમને આવ્યું છે ડેવલપિંગ ટીમ સ્પિરિટ. એક જુસ્સો હોય ને, એકલા કામ કરો અને સાથે કામ કરો ને એનાથી એક જુસ્સો આવે. શું કામ? કામ જલ્દી થતું હોય, તમે વિચાર્યું હોય ને એના કરતાં પણ વધારે જે છે એ સ્પીડથી કામ થાય. શું કામ? ટીમ સ્પિરિટ. ટીમની અંદર બધા લોકો એક જ સરખા પ્રયત્નો કરે, એક જ સરખા એફર્ટ્સ નાખીને કામ કરે છે, એનાથી તમારો જુસ્સો વધશે. જેમ જેમ તમારો જુસ્સો વધશે ને એમ એમ ટીમ સ્પિરિટ ડેવલપ થાય. એટલે કે લોકોની અંદર આપણે કેમ કહીએ છીએ કે ભાઈ પેટ્રિયોટિઝમ, દેશદાસ, દેશપ્રેમ બધા લોકોની અંદર હોય તો કે હા, બટ એ ક્યાંથી આવે છે? તો કે એક વ્યક્તિ એ જ્વાળા જગાવી દીધી અને હવે એ તમામ લોકો જે છે એ જ્વાળા લઈને ચાલે છે. એવરી વન ઇઝ કેરિંગ ધેટ ફ્લેમ. ફાઇન, સો એ કન્સિડરેશનની અંદર ટીમ સ્પિરિટ તમારું ડેવલપ થાય છે, લોકો તમારી સાથે ઓટોમેટિકલી ચાલવા જે છે ને એ રેડી થઈ જાય. બરાબર, નેક્સ્ટ તમને કહે છે રિપ્રેઝન્ટેશન. લીડરશીપનો ઇમ્પોર્ટન્સ શું કામ વધારે છે? તો કે તમને રિપ્રેઝેન્ટ કોઈ વસ્તુ છે રિપ્રેઝેન્ટ કરવામાં ઇઝીનેસ છે. અચ્છા, કોઈ એક વ્યક્તિ મારી પાસે વાત લઈને આવે અને હું એની વાતમાં બિલીવ કરું અને કોઈ એક વ્યક્તિ લીડર તરીકે આવે અને એની સાથે 10-15 જણા આવો છો સાથે અને એ વસ્તુમાં હું બિલીવ કરું તો બંનેમાં ફરક પડે છે. હું એક વ્યક્તિની વાતમાં બિલીવ કરીશ નહીં, પણ એક સાથે 15 જણા આવી અને મને એ જ વસ્તુ કહેતો તો ભલે તમે લોકો મારું માઇન્ડ ચેન્જ ન કરી શકો, પણ એક એટલીસ્ટ મને વિચારવા પણ મજબૂત તો કરી દો કે ના ના, તમે લોકો કહો છો એ વસ્તુ સાચી છે. સો રિપ્રેઝન્ટેશનની અંદર તમને ઇઝીનેસ છે, એકલા આવીને રિપ્રેઝન્ટ કરો કોઈ વસ્તુને અને સાથે આવીને વિથ ટીમ મેમ્બર્સ અને લીડર થઈને તમે આવો છો અને ટીમ મેમ્બર્સને લઈને આવો છો તો તમારી વસ્તુ કોઈને બિલીવ કરાવડાવવામાં કે કોઈ વસ્તુને રિપ્રેઝેન્ટ કરાવડાવવામાં તમને ઇઝીનેસ રહેશે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે ક્રિએટિંગ કોન્ફિડન્સ. સાચી વસ્તુ છે, મેં કેમ તમને કહ્યું કે એકલા તો તમને આમ થોડી વાત કહેવામાં છે ને તમને સંકોચ થાય, ક્યાં કેમ કહેવું એ મેડમને કે સરને, પણ એક સાથે 10-15 જણા હોય તો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય કે કાંઈ વાંધો નહીં, આપણે તો 15 જણા છીએ સાથે, સર મેડમને સમજાવી શકશું આપણે આસાનીથી આપણો પોઈન્ટ. બરાબર, તો એ વસ્તુમાં કહે છે કે ભાઈ કોન્ફિડન્સ ક્રિએટ થાય છે તમારી અંદર, અને તમારી અંદર એક વખત કોન્ફિડન્સ ક્રિએટ થયો ને ધેન યુ કેન ડુ એનીથિંગ ઇન ધીસ વર્લ્ડ. બરાબર, એક વખત કોન્ફિડન્સ આવે છે ને એટલે તમને એમ થાય કે ના આ વસ્તુ તો હું કરી શકીશ, ઇઝીલી કરી શકીશ. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે પ્રોવાઇડિંગ ગાઈડન્સ. એટલે શું? તો કે લીડર જે હોય ને એ લીડરશીપની અંદર તમને સલાહકાર તરીકે વર્ક કરે,
તમને કોઈ વસ્તુ નથી સમજમાં આવતી તો એ તમને સમજાવે, કોઈ વસ્તુની અંદર તમે ફસાઈ ગયા છો, પ્રોબ્લેમની અંદર ફસાના છો કે તમને એવું લાગે છે કે આ વસ્તુ હવે આગળ મારાથી કેરી નહીં થઈ શકે, તો એ વસ્તુની અંદર તમારા ગાઈડન્સ તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરે, તમારા ગાઈડ તરીકે વર્ક કરે, તમને કે તમારે કેમ કોઈ વસ્તુને કરવી જોઈએ, કેવી રીતે તમે આગળ વધી શકો છો આ વસ્તુ બરાબર, તો પ્રોવાઈડિંગ ધી ગાઈડન્સ. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશીપ. આ તમારા લીડરશીપનું જે કાંઈ પણ છે એ મહત્વ તમને બતાડેલું છે, જેમાં તમને કીધું છે કે ભાઈ ગોલ સેટ કરો, સિદ્ધાંતો ડેવલપ કરો તમારા ટીમ મેમ્બરના, આ વસ્તુની અંદર વિલિંગલી ટીમ મેમ્બર્સ આવશે, ઇનિશિયેટિવ પર ઇનિશિયેટિવ રહેશે, એક ટીમ સ્પિરિટ બિલ્ડઅપ થશે, રિપ્રેઝેન્ટ કરવામાં તમને આસાની રહે, સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થાય, ગાઈડન્સ મળે તમને તમારા જે કોઈ પણ લીડર છે એની પાસેથી. સો એના માટે લીડરશીપ છે એ ઇમ્પોર્ટન્સ છે. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ એન્ટરપ્રિન્યોર અને લીડરશીપને શું લેવા દેવા, થાય ને? તો એન્ટરપ્રિન્યોરશીપ જે છે એના માટે તમારે આવું લીડર બનવું પડશે કે જે એના બોટમ લેવલના એમ્પ્લોઈઝ, બોટમ લેવલના લેબરથી માંડીને બોર્ડ મેમ્બર સુધી બધા લોકોને ઇન્સ્પાયર કરી શકવા માટે એબલ હોવું જોઈએ. અને બધા મેમ્બર એક વખત ઇન્સ્પાયર થઈ જશે ને પછી કોઈ પ્રોબ્લેમ નથી, પછી તો ઓટોમેટિકલી એ લોકો એની રીતે પણ કામ કરી શકશે, એની એફિશિયન્સી લગાડી, એની સ્કિલ્સ લગાડી. ફાઇન, સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ લીડરશીપ. નેક્સ્ટ પાર્ટ જોઈએ શું કહે છે, એસેન્શિયલ ક્વોલિટી ઓફ લીડરશીપ. પ્રીવિયસલી આપણે જે ડિસ્કસ કર્યું એ કેરેક્ટરિસ્ટિક્સ હતા, કેરેક્ટરિસ્ટિક્સનો સીધો સાધો મિનિંગ થાય લાક્ષણિકતાઓ, જ્યારે એસેન્શિયલ ક્વોલિટીનો મિનિંગ થાય કે લીડરશીપ બનવા માટે જરૂરી એવી તમારી અંદર ક્ષમતાઓ હોવી, તમારી અંદર એવા ગુણ હોવા બરાબર. લીડર બનવા માટે તમારી અંદર એવી એવા જરૂરી ગુણ હોવા કે જેના લીધે તમે લીડર કહેવાઈ શકો. એમાં પહેલું વસ્તુ તમને આપેલું છે એનર્જી. એનર્જી એટલે એકદમ આમ ઉર્જાવાળો વ્યક્તિ હોવો જોઈએ. હા, હું અહીંયા આવું તમને અને ચેર ઉપર નીચે બેસી જાઉં, ઇવન ચેર ઉપર બેસી છું તમને વિઝિબલ પણ નથી, તો ચેર ઉપર બેસી અને તમારી સામે પહેલાં થોડીક વાર જો અને જો કે તમે લોકો શું કામકાજ કરો છો, અને પછી ધીમે ધીમે ભણાવવાનું સ્ટાર્ટ કરો એકદમ લેથાર્જિક વેની અંદર, તો તમને ગમે ના? બિલકુલ નહીં ગમે. તમને તમને શું કામ ભણવાની મજા આવતી હોય તો કે તમારો જે કોઈ પણ ટીચર છે ને, તમારા ટીચર, તમારા કોઈ પણ સર કે મેડમ કે પ્રોફેસર, એ લોકો છે ને ક્લાસરૂમની અંદર આવે ને ત્યારે એકદમ એન્થુસિયાસ્ટિક હોય, એકદમ એનર્જી સાથે આવે અને આખા લેક્ચરની અંદર એ એનર્જીને મેન્ટેન કરીને રાખે બરાબર, તો તમને એ વસ્તુમાંથી ફ્રૂટફુલનેસ જનરેટ થાય. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધી બેસ્ટ થિંગ, કેમ કે જ્યારે તમે કોઈ બી પર્સનના મોઢા ઉપર તમે શાઇન જુઓ છો ને, તેજ જુઓ છો ને, એનર્જી જુઓ છો ને, એટલે તમને ખુદને એનર્જી ફીલ થાય. અને તમારી કામ કરવાની સવાર સવારમાં ઈચ્છા છે, ભણવાની ઈચ્છા છે કે નહીં એ પાછો આખો અલગ વસ્તુ છે, બટ તમને એક સામે એનર્જેટિક પર્સનને જોઈને તમને એનર્જી થોડી તો ફીલ થાય છે, એના તમને છે ને થોડા વાઇબ્સ ફીલ થાય. મેડમ તો જો કેટલી એનર્જીથી ભણાવે છે, સર તો જો કેટલી એનર્જીથી ભણાવે છે, સરને કેટલી સર કેટલા એન્થુસિયાસ્ટિક છે. ફાઇન, કોઈ પણ પર્સન સામે ઉભેલી વ્યક્તિનો સ્માઇલિંગ ફેસ જોઈ અને તમને જે છે ભણવાની એકદમ મજા આવે. ફાઇન, સો એનર્જી એટલા માટે તમને આપેલું છે. નેક્સ્ટ તમને આપેલું છે ઇમોશનલ સ્ટેબિલિટી. સી, લીડર બનવા માટે છે ને એક વસ્તુ તમારે બહુ જરૂરી છે, ઇમોશનલ સ્ટેબિલિટી. તમે ભાવનાત્મક રીતે છે ને સ્થિર હોવા જોઈએ, એટલે કે કોઈ વ્યક્તિ તમને ગુસ્સો દેવડાવવાની કોશિશ કરે છે કે કોઈ વ્યક્તિ કામ નથી કરતું તો તમને ગુસ્સો આવી જાય ને તમે એને જેમ તેમ બે ચાર શબ્દ કહી દે પછી એ સાવ જતો રહે અને એના બદલે આપણે વર્કલોડ લેવો પડે એવું ના કરાય. કોઈ વ્યક્તિ તમને ઇમોશનલ બ્લેકમેલ કરવા માંડે કે ભાઈ આટલું નહીં કર મારા માટે ને આમ પણ નહીં તેમ પણ નહીં, તો એને ચોખ્ખે ચોખ્ખું કહેતા શીખવાનું કે ભાઈ આ વસ્તુ જ ખાલી મારે નથી કરવાની, એના સિવાયમાં પણ ઘણા કામ કરવાના છે બરાબર. તો તમારી અંદર એક ઇમોશનલ સ્ટેબિલિટી હોવી જોઈએ, તમે ભાવનાની અંદર છે ને વહી ન જવા જોઈએ બરાબર. શું કામ? કારણ કે જ્યારે તમે ભાવનાની અંદર વહી જાઓ છો ને અથવા તો ઇમોશન્સની અંદર તમે એટલા
કરતા ઇન્વોલ્વ થઈ જાઓ છો ને તો તમે તમારા ગોલ ભૂલી જશો, તમે તમારા ગોલથી ભટકી જશો, તમને આઈડિયા જ નહીં જાય કે આ આપણે શેના માટે ભેગા થયા. બરાબર, તો ઇમોશનલ સ્ટેબિલિટી હોવી જરૂરી છે. નોલેજ ઓફ હ્યુમન રિલેશન્સ, બિલકુલ તમને હ્યુમન રિલેશન્સનું નોલેજ હોવું જોઈએ કે મારે માણસ મારે મારા ટીમ મેમ્બર સાથે કે મારે મારા ટીમમેટ્સ સાથે કે ફોલોઅર્સ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. બરાબર, હાઉ આઈ કેન ઇમ્પ્રુવ રિલેશન્સ. કેમ કે બધા લોકો છે ને અલગ અલગ હોય, પાછી આંગળી કેમ સરખી નહીં, તમે કેમ કોકને પૂછો કે પાછી આંગળી સરખી ના હોય. કહેવાનો તાત્પર્ય એ છે, કહેવાનો મતલબ એ છે કે દરેક લોકોનો સ્વભાવ અલગ અલગ હશે. તમારી ટીમમાં જોડાયેલા દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય. કોઈને બહુ જલ્દીથી ગુસ્સાનું જતો હોય, કોઈ એકદમ કુલ એમ કામ હોય, શાંત વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ બહુ ઉતાવળું હોય, કોઈ વ્યક્તિ શાંતિથી અને પરફેક્ટ કામ કરવાનું માનતું હોય, કોઈ વ્યક્તિ ઉતાવળથી કામ કરવાનું માને છે અને ભૂલ કરી બેસે છે, કોઈનાથી અજાણતા ભૂલ થઈ જાય છે, જેને વસ્તુ વાતની કંઈ ખબર નથી ને એનાથી ભૂલ થઈ જાય છે. તો તમે આવા ટીમ મેમ્બર સાથે જોડાયેલા છો, તમે હ્યુમન બિંગ સાથે કામ કરો છો, તો તમારે હ્યુમન રિલેશન્સને સમજવા બહુ જરૂરી છે. તમને એના વિશે નોલેજ હોવું જોઈએ કે ભાઈ કાંઈ વાંધો નહીં, એ વ્યક્તિ ગુસ્સામાં છે તો અત્યારે હું શાંત રહું, હું શાંત રહીશ તો મારું કામ થઈ જશે, એ મને ખબર છે. કોઈ વ્યક્તિ બહુ એટલે બહુ લેથાર્જિક છે, આળસુ છે, તો એને આપણે કહી શકીએ કે ભાઈ અત્યારે તું આ કામ પૂરું કરી લે તો પછી તારી પાસે ટાઈમ બનશે તારા ઇન્ટરેસ્ટની એક્ટિવિટી કરવાનો. સો આપણે જે છે એની હ્યુમન રિલેશન્સનું નોલેજ હોવું બહુ જરૂરી છે. નેક્સ્ટ તમને એક વસ્તુ આપણે છે એમ્પથી. એક વર્ડ છે સિમ્પથી. સિમ્પથી દેખાડવાનો મિનિંગ થાય દયા દેખાડવા. અહીંયા સિમ્પથી નથી, એમ્પથી છે. એમ્પથી એટલે શું? તો કે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ એક હ્યુમન બિંગ છે ને, એની સાથે એવી ભાવનાત્મકતા દેખાડવી કે તમે એને તમારી તમારા ટીમ મેમ્બરની જેમ એને કન્સિડર કરી અને એની સાથે જે છે એ કામ કરવા માંગો છો. એને કેવું એમ્પથાઇઝ જે છે એ વેરી અને તમારે એક એમ્પથીનું એલિમેન્ટ દેખાડવું પડે કે કાંઈ વાંધો નહીં ભાઈ, આ રીતે તારાથી ભૂલ થઈ ગઈ તો જવા દઉં છું, નેક્સ્ટ ટાઈમ તું ધ્યાન રાખ, ચાલી ભૂલ ના કરતો. આપણે કોઈ વ્યક્તિને ખીજાઈને એમ કહી દઈએ કે આવું તો તું કરી જ કેમ શકે, કેમ થઈ ગયું તારાથી, પણ એ પણ વસ્તુ એક એલિમેન્ટ છે ને કે તમે એમ્પથી દેખાડો કે એ વ્યક્તિ પહેલી વખત કામ કરે છે તો થઈ ગઈ હશે એનાથી ભૂલ, એને આ વસ્તુ કરવાની પ્રેક્ટિસ નથી એટલા માટે. બરાબર, તો તમે કોઈ વ્યક્તિ વિશે કોઈ વ્યક્તિ સાથે એમ્પથી દેખાડો એને એવી રીતે કહી શકો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારાથી ભૂલ થઈ જાય સુધરી જશે. બરાબર, આપણે આ વસ્તુને સુધારી નાખ્યું. ફાઈન, નેક્સ્ટ તમને આ પૂછ્યું ઓબ્જેક્ટિવિટી. સી, ઓબ્જેક્ટિવિટી છે ને એ બહુ જરૂરી છે. ઓબ્જેક્ટિવિટીનો મતલબ ઓબ્જેક્ટિવ્સ જે છે એને ડિસાઇડ કરવા એ નહીં, તો ઓબ્જેક્ટિવિટીનો સીધો સાધો મિનિંગ એવો છે કે તમે દરેક વસ્તુની અંદર તમે એને એનાલાઇઝ કરતા થઈ જાઓ. કોઈ વસ્તુમાં ઓબ્જેક્શન લેતા થાવ કે ભાઈ આ વસ્તુ જે છે પ્રોપર છે, ડન, આ વસ્તુ પ્રોપર નથી તો આપણે આને સુધારશું, આ વસ્તુને સુધારવા આપણે એક નહીં બે વખત એફર્ટ કરવા પડશે, આ વસ્તુ જે છે એ કોઈ પણ અલ્ટરનેટ ઓપ્શનથી સુધરી જશે. તો આ શું છે? તો કે ઓબ્જેક્ટિવિટી, તમારી પાસે એ વસ્તુનું જ્ઞાન હોવું કે ભાઈ તમે કેવી રીતે જે છે એ વસ્તુ કોઈ બગડી ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, આ છે તે છે, તો એને સુધારી શકો. સો ધેટ ઇઝ નોન એઝ ધી ઓબ્જેક્ટિવિટી. તમારી અંદર જે છે એ લીડરશિપની અંદર એક એવી એસેન્શિયલ ક્વોલિટી હોવી જોઈએ કે જ્યાં તમે આવી તમામ વસ્તુને ડિસ્કસ કરી શકો તમારા ટીમ મેમ્બર્સ સાથે. કાંઈ ભૂલ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, એક મેમ્બરથી ભૂલ થઈ છે તો બધા ટીમ મેમ્બર્સ છીએ, બધા મળીને સુધારી લેશે. ફાઇન, તો તમારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે અને બહુ સારી રીતે સોલ્વ થઈ જશે. તમે કંઈ ખીચાઈને કામ કરાવો ને, એના કરતાં મારું માનવું એવું છે કે તમે કોઈ એ વ્યક્તિને જે છે એને સમજાવીને કામ કરાવો, ઇટ ઇઝ ધી બેટર વે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એસેન્શિયલ ક્વોલિટી. રિમેનિંગ જે છે બરાબર છ, એટલે કે પર્સનલ મોટિવેશનથી ટી ટેકનિકલ કોમ્પિટન્સ, એ આપણે જે છે એ કમિંગ સેશન્સની અંદર ક્વોલિટી ડિસ્કસ કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી સ્ટાઇલ ઓફ લીડરશિપ. ફાઇન, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.